હરિઓમ બાળકો, ધોરણ છે આપણું જુનિયર કેજી અને વિષય છે આપણો ગણિત. તો ગણિત વિષયમાં આપણે એકડ એકથી દસ પ્રથમ સત્રમાં શીખ્યા, અગિયારથી વીસ આપણે દિવાળી પછી એટલે કે બીજા સત્રમાં અગિયારથી વીસ અંક શીખ્યા. આજે એકથી વીસ અંક આપણા પૂરા થઈ ગયા છે. બે વખત નોટમાં, એક વખત સ્વાધ્યાય પોથીમાં આપણે લખ્યો છે. આજે હવે સ્વાધ્યાય પોથીમાં જે કંઈ બાકી છે એમાં આપણે લેખન કાર્ય કરવાનું છે. જેમ ગુજરાતીમાં જબલાના જ મૂળાક્ષર પછી સ્વાધ્યાય પોથીમાં જે કોઈ પાના છે દરેકમાં આપણે લખીએ છીએ, એ જ રીતે ગણિતમાં પણ વીસનો અંક આપણો ત્રણ વખત પૂરો થયો. એકથી વીસ અંક સળંગ લખ્યા છે, બે વખત નોટમાં, એક વખત સ્વાધ્યાય પોથીમાં. આજે હવે સ્વાધ્યાય પોથીમાં આપણે લખવાનું છે. તો ચાલો, ધોરણ છે આપણો જુનિયર કેજી, વિષય છે આપણો ગણિત. તો ગણિત સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 66 અને 67. આજે નોટમાં લેખન કાર્ય નથી કરવાનું. અભિનવ ગણિત લેખન એટલે કે ગણિતની સ્વાધ્યાય પોથી છે, એમાં પાના નંબર 66, પાના નંબર 67 ઉપર એકડ એકથી વીસ અંક આપણે લખવાના છે. એક અગિયાર, એક અગિયાર, એક અગિયાર લખેલું છે, અહીંયા એકથી વીસ લખેલું છે, એને જોઈને આપણે લખવાનું છે. તો ચાલો કઈ રીતે લખીશું. જે દિવસે જે લેખન કાર્ય કરીએ એની તારીખ પણ આપણે લખવાની. આજે આપણે નોટબુકમાં નહીં પણ સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરવાનું છે. એકડ એકથી વીસ અંક વાલીશ્રીને પણ કહું છું કે વાર્ષિક પરીક્ષા આવી રહી છે, ગણિત વિષયમાં ગણતરી કરવાની હોય એકથી વીસ મોઢે આપણને આવડવું જોઈએ. લખતા વાંચતા બોલતા દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ. બાલેશ્રીએ પણ એ જ કામ કરાવવાનું છે. નોટમાં વિદ્યાર્થીને રોજે રોજ પેનથી એક અગિયાર, એક અગિયાર લખીને આપો. પરીક્ષાની તૈયારી આપણે અત્યારથી ચાલુ કરવાની છે. તો બાલેશ્રીએ પણ ધ્યાન આપવાનું છે કે વિદ્યાર્થીને નોટના દરેક પાનામાં સતત લખવાનો મહાવરો
રખાવે તેથી 1 11 1 11 1 11 દરેક માં વિદ્યાર્થી લખે આથી શરૂઆત આપણે કરીએ આગળના ધોરણમાં જતા વિદ્યાર્થીમાં કચાશ ના રહે એને ક્યાંય ભૂલ ના પડે વાર્ષિક પરીક્ષાના પેપરમાં પણ નિંદા ગણવાના હોય ચિત્ર ગણવાના હોય ખૂટતી પછીની વચ્ચેની આગળની સંખ્યા દરેક વસ્તુએ સરળતાથી લખી શકે તો આજથી આપણે 5 થી લખીને આપીશું 1 વખત 1 થી 11 પછી 1 11 1 11 5 થી લખો વિદ્યાર્થી પેન્સિલ થી લખે એ જ વસ્તુ સ્વાધ્યાય પોથીમાં છે કે સ્વાધ્યાય પોથીમાં ફક્ત પેન થી આટલું લખો પછીનો વિદ્યાર્થી લખશે આજે કાલે પછી પછીના દિવસ તો આ રીતે આપણે વિદ્યાર્થી પાસે સતત મહેનત કરાવીએ 1 થી 20 લખાવીએ ગમે ત્યારે ગમે તે અંક પૂછો 12 15 17 19 4 9 6 8 આને શું કહેવાય આને શું કહે અંકની ઓળખ પણ એને કરાવો આડાવડા અંક પૂછો 1 થી 20 મૌખિક બોલાવો 1 થી 20 લખવા આપો 1 11 1 11 તો આ રીતે પણ આપણે ઘરે મહેનત કરાવી શકીએ છીએ તો ચાલો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 66 અને 67 ઉપર અગિયાર થી વીસ છે અહીંયા અગિયાર થી વીસ આ 66 ના પાના ઉપર ફક્ત અગિયાર થી વીસ જ લખવાનું છે ખાનું છોડ્યા વગર દરેક ખાનામાં જ્યારે 67 નંબરના પાનામાં 1 11 1 11 તમે જોઈ શકો છો અહીંયા 1 11 નીચે તમારે લખવાનું એટલે કે વિદ્યાર્થીને 1 11 પેન્સિલથી વિદ્યાર્થીએ નીચે લખવાનું છે તો આ રીતે સ્વાધ્યાય પોથીમાં બોલીને 1 થી 10 અને 11 થી 20 નો અંક લખવાનો છે ચાલો લખવાનું આપણું લેખન કાર્ય આ રીતે 1 11 1 11 આપેલા છે સ્વાધ્યાય પોથીમાં 66 ના પાના ઉપર 11 થી 20 જ્યારે 67 ના પાના ઉપર 1 11 1 11 એને આપણે બોલીને લખવાનું છે એક કડી પછી બાગણ બે ત્રણ ગણી ત્રણ ચોગણી
छय सात ने सात आठ ने आठ नौ ने नौ एक ने मिंडे दस बे एकड़ा अग्यार સ્વાધ્યાય પોથીમાં એકડેથી 20 અંક આપણે બોલીને લખવાના છે. ચાલો એકડે પછી ફક્ત 11 થી 20 લખવાનું છે. પાના નંબર 67 ઉપર 111 લખેલું છે. ખાનાની બહાર અંક ના જાય, ના મોટા અક્ષરે કે નાના ના અક્ષરે પણ વ્યવસ્થિત આપણે લખવાનું છે. તો આજનું આપણું લેખન કાર્ય છે સ્વાધ્યાય પોથી ગણિતમાં પાના નંબર 66 અને 67 ઉપર માગ્યા મુજબ લખવું. ચાલો એની સાથે સાથે ચિત્ર ગણીને સાચા અંક ફરતું ગોળ કરો. ચિત્ર ગણીને સાચા અંક ફરતું ગોળ કરો એટલે કે ચિત્ર ગણવાના છે. અને જેટલા ચિત્ર હોય 9, 5, 7, 11, 12, 15, 17 એ અંક શોધીને એના ઉપર ગોળ મેળવું કરવાનું છે. તો ચાલો thank you.
ચિત્ર ગણીને સાચા અંક ફરતું ગોળ કરો. હવે આપણે ચિત્ર ગણવાના છે. અહીંયા સંખ્યા 3 આપેલી છે, 1 2 3. જેટલા ચિત્ર હોય એમાંથી જે સંખ્યા આવતી હોય એના ઉપર ગોળ મેંડું કરવાનું છે. તમે જોઈ શકો છો કે ચિત્ર ગણીને 3 માંથી 1 ઉપર ગોળ મેંડું કરવાનું છે. ઘણી વખત વિદ્યાર્થીઓને ભૂલ પડતી હોય છે ને મેં કહું છે ગોળ મેંડું કરવાનું, પણ વિદ્યાર્થી શું કરે છે, ગમે તેના ઉપર ગોળ મેંડું કરી દે છે. કારણ 1 થી 20 નથી આવડતું, ક્યાં ઉતાવળમાં જલ્દી જલ્દી ગણવામાં અથવા તો ધીમેથી ગણે તોય ખોટું પડે, અથવા તો મૂંગા મોઢે લેખન કાર્ય કરે તો પણ ખોટું પડે. મેં તમને પહેલાં જ કહું છે કે જ્યારે પણ ગણતરી કરવાની હોય તો પેન્સિલથી લીટી કરતા જાઓ, એક એક ધીમે ધીમે બોલ્યા પછી જે અંક આવે એને જોડો, જોડવાના હોય તો, લખવાનું હોય તો લખો, ગોળ મીંડું કરવાનું હોય તો ગોળ મીંડું કરો, પણ ગણિત વિષયમાં સહેજ પણ ઉતાવળ કરવાની નહીં. ચાલો ચિત્ર આપણે ગણવાના છે. દરેક વિડીયો ધ્યાનથી જોવાનું રાખો. પરીક્ષા સમય નજીક આવી રહ્યો છે, હજી પણ કચાશ હોય તો દૂર થઈ જાય, માટે આપણે ધ્યાનથી જોવાનું છે અને એ જ પ્રમાણે આપણે શીખવાનું છે. પેપર હોય, વર્કશીટ હોય, નોટ હોય કે ચોપડી હોય. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા છે, 10. લાઈનમાં એને શોધો, પછી એના ઉપર ગોળ બિંદુ કરવાનો. ચાલો 1 2 3 4 5 6 7 8 9. આપણને ખબર હોવી જોઈએ કે આ 3માંથી કોને 9 વડે 9 કહેવાય અને એના ઉપર પછી આપણે ગોળ મીંડું કરવાનું. મેં તમને ઘણી વખત કહું છું કે 1 થી 20 લખતા, વાંચતા અને બોલતા આપણને આવડવું જોઈએ અને એનાથી જ આપણને આની ઓળખ થાય. તમે લખી શકો છો પણ ખબર નથી 15 17 18 20 19 કોને કહેવાય, માટે જ મેં કહું છે રોજે રોજ. હવે આપણે સિસ્ટમ બદલવાની છે. 1 11 1 11 ઘરના જે કોઈ સભ્ય ભણાવતા હોય એની પાસે 1 11 1 11 પેનથી લખાવો, પછી જે છે વિદ્યાર્થીએ જાતે લખવાનું. આજે લખો, કાલે લખો, પછી લખો, એમ રોજે રોજ આપણે લખવાનું રાખો. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કેટલા ચિત્ર છે, 13. તો લાઈનમાં 13 શોધીને એના ઉપર ગોળ મીંડું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલા છે, 12. એકડ બગડ 12 એને શોધીને એના ઉપર ગોળ મીંડું. ધ્યાનથી ચિત્રને જુઓ, પેન્સિલથી શાંતિથી લીટી કરતા જાઓ, એની ગણતરી કરો શાંતિથી અને
છેલ્લે જે અંક આવે તે કે 12 કે 11 કે 10 12 છે તો લાઈન મેને શોધો અને પછી એના ઉપર ગોળ બિંદુ કરો સેજ પણ ઉતાવળ કર્યા વગર ગણતરી કરવામાં શાંતિથી જ આપણે લેખન કાર્ય કરવાનું છે ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કેટલા છે 14 આમાંથી આપણે લાઈન માંથી એને શોધવાનું કે 1 4 14 અંક ક્યાં છે અને પછી એના ઉપર આપણે કરવાનું ગોળ બિંદુ જ્યારે પણ ચિત્ર ગણવાના હોય તો ચિત્ર ગણ્યા પછી 12 હોય તો 12 ને લાઈનમાં શોધવાના એકડ બગડ 12 જ છે ને પછી એના ઉપર ગોળ બિંદુ કરવાનો વિદ્યાર્થી ઘણી વખત હોશિયાર વિદ્યાર્થી પણ ભૂલ કરતું હોય છે 12 છે એને ગણ્યા છે 12 પણ ગમે તેના ઉતાવળમાં એના ઉપર ગોળ બિંદુએ કરી દે છે અને એટલે જ મેમ કહે છે કે શાંતિથી અને વ્યવસ્થિત ગણતરી કરો જો ગોળ બિંદુ કરવાનો તો ગોળ બિંદુ કરો જોડકા જોડવાના હોય તો જે ખરેખર સંખ્યા હોય એની સાથે એને જોડો ચિત્ર ગણીને લખવાનું છે તો ચિત્ર ગણીને સંખ્યા લખો પણ સેજ પણ ઉતાવળ કરવાની નહીં હોશિયાર વિદ્યાર્થી પણ પરીક્ષામાં આમાં ભૂલ કરી બેસે છે તો ચાલો આજે 66 નંબરનું પાનું અને 67 નંબરના પાના ઉપર સ્વાધ્યાય પોથીમાં આપણે લેખન કાર્ય કરવાનું છે એની સાથે સાથે ચિત્ર ગણીને સાચા અંક ફરતું ગોળ કરો ઘરના જે કોઈ સભ્ય તમને ભણાવે છે આટલા બધા ચિત્ર નહીં તો 5 4 3 2 1 6 ઓછી એટલે કે નાની સંખ્યાવાળા ચિત્ર લેજો ધીમે ધીમે વધારતા જાઓ અને આ રીતે ગણતરી કરતા શીખવાનું છે તો ચાલો ગણિત વિષયમાં આજે આટલું